टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મધ્ય પ્રદેશથી પકડાયેલી દવાઓના તાર વડોદરા પહોંચ્યા છે। મધ્ય પ્રદેશ પોલીસ અને સીબીઆઈની ટીમ વડોદરામાં તપાસ કરી રહી છે। વડોદરાના રાવપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી। રાવપુરામાં ક્લોરો ફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગોડાઉન આવેલું છે। મધ્યપ્રદેશમાં અગાઉ ગેરકાયદે દવાનો જથ્થો ઝડપાયો હતો। 850 બોટલ સિરપ અને 15,300 ટેબ્લેટ ઝડપાઈ હતી। દવાઓ નશા માટે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો થયો છે। વડોદરાથી એક આરોપી ડિટેઇન કરવામાં આવ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરમાં તપાસ બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી। દેશભરની અંદર જ્યારે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે નાર્કોટિક્સની ટીમને એક ઇનપુટ મળ્યા હતા, તેના આધારે તેમને વડોદરા ખાતે જે છે તે દરોડા પાડ્યા છે। નાર્કોટિક્સની ટીમે જે ક્લોરોફોન્સ નામની જે કંપની છે ત્યાં આગળ તપાસ હાથ ધરી છે। તે તપાસની અંદર 850 બોટલ જે મેકોડેન સિરપ અને ટ્રામાફેન ડી 15,300 જેટલી ટેબ્લેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે નશીલી દવાઓ તરીકેનો ઉપયોગમાં લેતા હોવાનો જે ખુલાસો પણ કરવામાં આવ્યો છે। આ જે ટીમ છે તેને અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરની અંદર તપાસ કરીને બે આરોપીની ધરપકડ કરી છે અને હાલ વડોદરા ખાતે જે રાવપુરા વિસ્તારની અંદર જે ક્લોરોફિન્સ નામની જે કંપની છે તેની અંદર હાલ કાર્યવાહી જે છે તે ચાલી રહી છે। જે મધ્યપ્રદેશથી છે આ ટીમ જે છે તે અહીં આગળ આવી છે અને હાલ વડોદરાની અંદર જે છે તે તપાસ જે છે તે ચાલી રહી છે અને હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ અંદર જે છે તે નાર્કોટિક્સના અધિકારીઓ જે છે તે હાલ તપાસ હાથ ધરી રહ્યા છે અને આ જે કંપની છે ત્યાં આગળ વડોદરાથી એક વ્યક્તિની જે છે તે ડિટેઇન કરવામાં આવ્યો છે અને તેની હાલ પૂછપરછ ચાલી રહી છે। અંકિત ગોંડસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા। તો મધ્યપ્રદેશથી પકડાયેલી દવાઓના તાર વડોદરા પહોંચ્યા છે। મધ્યપ્રદેશ પોલીસ અને સીબીએનની ટીમની વડોદરામાં તપાસ કરવામાં આવી રહી છે। વડોદરાના રાવપુરા વિસ્તારમાં આ તપાસ હાથ ધરવામાં આવી છે। રાવપુરામાં ક્લોરો ફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગોડાઉન આવેલું છે। મધ્યપ્રદેશમાં અગાઉ ગેરકાયદે દવાનો જથ્થો પણ ઝડપાઈ આવ્યો હતો। 850 બોટલ સિરપ અને 15,300 ટેબ્લેટ મળી આવી હતી। દવાઓ નશા માટે ઉપયોગમાં લેવાતી હોવાનો અહીં ખુલાસો થયો છે। વડોદરાથી એક આરોપીને ડિટેઇન કરવામાં આવ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરમાં પણ તપાસ કરવામાં આવી અને જેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો રાવપુર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે। મધ્યપ્રદેશમાંથી ઝડપાઈ આવ્યું છે 850 બોટલ સિરપ અને 15,300 ટેબ્લેટ મળી આવી। વડોદરાથી એક આરોપીને ડિટેઇન કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર, ભાવનગરમાં તપાસ કરવામાં આવી અને જે બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એમપી પોલીસ અને સીબીએન વડોદરામાં ધામા નાખ્યા છે અને તપાસ કરી છે। મધ્યપ્રદેશથી પકડાયેલા દવા અંગે તપાસ કરવામાં આવી છે। રાવપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે। બેસિકલી પેઇન મેનેજમેન્ટ કે લીએ હૈ, પેઇન રિલીફ કે લીએ હૈ, ઓર ક્યા નામ, લેકિન યે ઇલિસિટ માર્કેટ સે સપ્લાઈ, ઇલિસિટ ચેનલ મે સપ્લાઈ હો રહી થી, ઇસ વજહ સે ઇનકો સીઝ કિયા ગયા। 850 બોટલ્સ ઓફ કોડીન ફોસ્ફેટ હમને સીઝ કરી હૈ ઓર 15,300 ટેબ્લેટ્સ ઓફ ટ્રામાડોલ। યે પુરાની, કાફી પુરાની કંપની હૈ, 2011 કે આસપાસ કી કંપની હૈ, લેકિન ફર્ધર ઇન્વેસ્ટિગેશન કે અંદર મે હમે કુછ જ્યાદા લૂપ હોલ્સ મિલે તો ઇસી વજહ સે હમારી ટીમ યહાં પે। વડોદરા સે અભી એક જને કો અભી हमने इन्वेस्टिगेशन के पर्पज से लिया है। और टोटल आरोपी तीन अभी तक दो जने अरेस्ट किए गए हैं, तीसरा अंडर प्रोसेस।